गुड मॉर्निंग फ्रेंड्स, धोरण 12 जीव विज्ञान विषय में प्रकरण नंबर 6 आनुवंशिकता नो आणविक आधार नो भाग नंबर 9 आज आप जोईशुं। आज आप जनीन संकेत विषय भणवाना छे। जनीन संकेत ए नी परिकल्पना केवी रीते शुरुआत थई, तो ज्यारे एवी खबर पड़ी के डीएनए उपर जे आनुवंशिक माहिती छे ए माहिती ने आरएनए उपर एनु भाषांतर करवू जरूरी छे, ए माहिती ने ट्रांसफर करवी जरूरी छे, तो एना माटे कोई केवू चोक्कस हसे तो जे माहिती एना उपरथी आरएनए पर आवे छे। तो ए स्थानांतरित करवी जरूरी छे, एनु कारण केवी रीते खबर पड़ी कि न्यूक्लियोटाइडना जे अणुओ छे ए अणुओ प्रमाणे सूचना तैयार थाय, अने ए सूचना प्रमाणे आरएनए छे ए एमिनो एसिडना पॉलिमरनुं संश्लेषण करे, अने ए एमिनो एसिड पछी भेगा थईने प्रोटीननું નિર્માણ કરે। तो आ रीते जनीन संकेतनी संकल्पना एटले के परिकल्पना अस्तित्वमां आवी। हवे आ एटलो बधो एक्युरेसी आमां जोईए, एकदम शुं कहेवाय परफेक्टनेस जोईए कि भाई जो एकाद न्यूक्लियोक एसिडना क्रम में कहीं आगू पाछू थयुं, न्यूक्लियोटाइडना क्रम में आगू पाछू थयुं तो एमिनो एसिड बदलाई जाए, अने एमिनो एसिड बदलाय तो प्रोटीननुं बंधारण बदलाई जाए, एटले के आखू प्रोटीन ए नो फेरफार थई जाए। तो आनो जे पुरावो छे ए प्राप्त थयो ए केटलाक प्रयोगो द्वारा, अने ए प्रयोगो द्वारा साबित थयुं कि जनीन संकेत जेवुं कंई हशे जेना कारणे आखू एक न्यूक्लियोटाइडनो क्रम ए आरएनए पर भाषांतर करतुं हशे, अने जेना आधारे एमिनो एसिड निर्माण थतुं हशे। तो जनीन संकेत शू छे के प्रोटीन संश्लेषण के भाषांतर दरमियान एमिनो एसिड ना अनुक्रम ने जे नक्की करता मेसेंजर आरएनए पर आवेला त्रण न्यूक्लियोटाइडना बनेला जे एकमो छे एने जनीन संकेत कहेवाय। आने आपणे पाछळ हुं तमने आखू समजाईश त्यारे तमने खबर पड़शे कि धारो के 20 प्रकारना एमिनो एसिड छे आपणी आपणी बॉडीमां, એમાંથી એ 20-20 એમિનો એસિડ માટેના ચોક્કસ જનીન સંકેત આવેલા હોય, 3-3ના ટ્રિપ્લેટ આવેલા હોય, જેમ કે UAA, UAG આવા બધા, GUA આ જે સંકેત છે, આ સંકેત કેવા હોય? ચાર જે પેલા નાઇટ્રોજન બેઝ છે ને, એડેનિન થાઇમિનની જગ્યાએ યુરેસિલ, કારણ કે આરએનએ ઉપર છે, એડેનિન યુરેસિલ સાઇટોસિન અને ગ્વાનિન, એટલે UAG અને સી, આ ચારમાંથી ચારની અલગ અલગ ગોઠવણી ગોઠવાય, અને એ રીતે તમે વિચાર કરો ચાર છે એની સંભાવના કેટલી, 64 રીતે એને અલગ અલગ ગોઠવી શકાય 3 ટ્રિપ્લેટ્સ। તો એ 64 સંકેતો જે તૈયાર થાય અલગ અલગ, આપણે ધારો કે યુથી સ્ટાર્ટ કરીએ તો UAG, UAA, UUU, મતલબ ત્રણે ત્રણ એક જ હોઈ શકે, યુ 3 વાર લઈએ તો સંકેત થાય, યુ 2 વાર વાળા કેટલા બને, યુ 1 વાર હોય ને એવા કેટલા બને। તો આવી રીતે આપણે આખી સંભાવના લઈએ, ચાર જ છે આપણી પાસે, તો 64 જેટલા આવા સંકેતોના 3-3 ન્યુક્લિઓટાઇડના ક્રમના 64 સંકેતો મળે એને જનીન સંકેત કહેવાય છે। હવે આ જે જનીન સંકેતો છે એ ચોક્કસ પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરે। તો હું તમને પાછળ પહેલાં એકવાર બતાવી, હા જો આ દેખો કે જેમ કે યુ, આ 3 સંકેત છે UUU, તો એ ફિનાઇલ એલિનિનનું સંકેતન કરે, UAA અને UAG આ બે ભેગા મળીને લ્યુસિન, અહીંયા આગળ આ બે સંકેતો ભેગા મળીને UUU અને UUC આ ફિનાઇલ એલિનિનનું સંકેતન કરે, એટલે કે બે એમિનો એસિડ જરૂરી છે, બે સંકેતો જરૂરી છે એક એમિનો એસિડના સંકેતન માટે, બરાબર? અહીંયા આગળ આવી રીતે બે છે, બે નહીં અહીંયા આગળ 5 છે, 5 નહીં 1-2-3-4-5 અને 6, આ 6 સંકેતો ભેગા મળીને લ્યુસિન એમિનો એસિડનું સંકેતન કરે, ખબર પડી? તો આ બધા સંકેતો છે, આ જે 3-3 છે દેખાય છે, જો ફિનાઇલ એલેનિન, લ્યુસિન, મિથિયોનિન,
આજે એયુજી છે ને એ પ્રારંભિક સંકેત કહેવાય એને, એ મિથ્યુનિનનું સંકેતન કરે છે. તો આ બધા જનીન સંકેત આ રીતે એની સંકલ્પના. અને જનીન સંકેત કોને કહેવાય એ ખબર પડી ગઈ કે પ્રોટીન સંશ્લેષણ માટે. ફરી તેની વ્યાખ્યા આપણે જોઈએ કે પ્રોટીન સંશ્લેષણ કે ભાષાંતરણ દરમિયાન એમિનો એસિડના અનુક્રમોને નક્કી કરતા મેસેન્જર આરએનએ ઉપર આવેલા ત્રણ ન્યુક્લિયોટાઇડના બનેલા એકમોને કહેવામાં આવે છે જનીન સંકેત. જનીન સંકેત માટે ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો છે એના શોધ માટે. તો એને ક્રમ પ્રમાણે જોઈએ તો સૌથી પહેલાં જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિક હતા. એમણે શોધ્યું કે 20 પ્રકારના એમિનો એસિડ છે અને એ એમિનો એસિડ બધા જ એમિનો એસિડના સંકેતન માટે ત્રણ ન્યુક્લિયોટાઇડના બનેલા સંકેત હોય છે. એવી રીતે હરગોવિંદ ખુરાના છે, એમણે એવું નિશ્ચિત કર્યું કે એમણે શોધ્યું, આપણા ઇન્ડિયન સાયન્ટિસ્ટ ફિઝિસિસ્ટ જેને સૌ પ્રથમ નોબેલ પ્રાઇઝ મળ્યું હતું હરગોવિંદ ખુરાના, તો એમણે એવું નક્કી કર્યું કે નિશ્ચિત બેઝના જોડાણવાળા જે આરએનએ અણુઓ છે એના સંશ્લેષણ માટેની રાસાયણિક પ્રક્રિયા એમણે શોધી હતી. ત્યારબાદ છે માર્સેલ નિરેનબર્ગ, એમણે સંકેતના અર્થઘટનમાં જે મદદરૂપ પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી વિકસાવી. હવે એ જ આપણે આખી ભણવાની છે કે ડીએ જે મેં તમને પાછળ આખી આકૃતિ બતાવી ને અલગ અલગ સંકેતો માટે અલગ અલગ એમિનો એસિડ, તો એમણે શું કર્યું આરએનએને સ્વતંત્ર રીતે બહુલીકરણ માટે કયો ઉત્સેચક, તો સેવેરા ઓકોવા ઉત્સેચક સહાય કરે છે એ શોધ્યું. અને સાથે સાથે આખું જનીન સંકેતનું ચેકર બોર્ડ તૈયાર કર્યું જે હમણાં આપણે જોયું આ રીતે બરાબર આખું બોર્ડ તૈયાર કર્યું. અને એમણે 20 એમિનો એસિડ માટેના કયા જનીન સંકેતો છે એ આખું એમણે શોધ્યું બરાબર, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો આ આખું શોધ જે છે એ નિરેનબર્ગના ફાળે જાય છે, એમણે જનીન સંકેતની ખૂબ જ અગત્યની શોધ કરી છે. છેલ્લો ટોપિક આપણે જોઈ લઈએ આજે જનીન સંકેતના ગુણધર્મો. આ પ્રશ્ન મેક્સિમમ એટલે કે અત્યાર સુધીમાં સૌથી વધારે બોર્ડની એક્ઝામમાં પૂછાતો પ્રશ્ન છે, 3 માર્કમાં પૂછાય છે. આ ચેપ્ટરમાંથી 3 માર્કનો એક પ્રશ્ન કમ્પલસરી છે અને એમાંથી આ પ્રશ્ન જનીન સંકેતના ગુણધર્મો એ મોટાભાગની એટલે કહેવાય ને કે 70% એક્ઝામમાં અત્યાર સુધીની 100% પેપરો આપણે ગણીએ તો એમાંથી 70% પેપરોમાં પૂછાયેલો આ પ્રશ્ન છે, એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જનીન સંકેતના ગુણધર્મો આપણે લઈએ તો પહેલો ગુણધર્મ છે સર્વવ્યાપી એટલે કે યુનિવર્સલ છે, બધી જગ્યાએ એક જ સરખો હોય. આપણે કેવું કે કોઈ સાયન્ટિફિક નેમ હોય જેમ કે મનુષ્યનું હોમોસેપિયન્સ, તો અમેરિકામાં એ હોમોસેપિયન્સ તરીકે જ ઓળખાય. અહીંયા ભલે આપણે મનુષ્ય કહેતા હોય ત્યાં હ્યુમન કહેતા હોય, અંગ્રેજીમાં ફ્રેન્ચમાં કંઈક જુદું કહેતા હોય, પણ જે એનું વૈજ્ઞાનિક નામ છે એ બધે યુનિવર્સલ હોય. એમ જનીન સંકેત છે એ બધે સર્વવ્યાપી છે, મતલબ કે પ્રાણીઓની અંદર જેમ કે એયુજી એ પ્રારંભિક સંકેત છે મનુષ્યની અંદર, તો આપણામાં પણ એટલે ઘોડાઓમાં કે પશુઓમાં કે કોઈ બેક્ટેરિયાની અંદર પણ આ એયુજી એ પ્રારંભિક સંકેત જ હોય અને એ મિથ્યોનિનનું જ સંકેતન કરે. મતલબ કે બધા જ સજીવોમાં જે જનીન સંકેત છે એનું અર્થઘટન સરખું જ હોય બરાબર. જે એમિનો એસિડ માટે, ધારો કે કોઈ એક એમિનો એસિડ માટે જે જનીન સંકેત એક પ્રાણીમાં જોઈતો હોય બીજા પ્રાણીમાં પણ એ જ જનીન સંકેત જોઈએ બરાબર. જો અહીંયા બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે UUU એ ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે, તો એ મનુષ્યમાં પણ કરે, કોઈ બેક્ટેરિયામાં પણ કરે, કે ઘોડા કે પશુ બીજા બધા ઘોડા જેવા પશુઓમાં પણ એ જ ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે છે. કેટલુંક અપવાદ છે કે કણાબસૂત્રીય સંકેતો હોય અથવા તો કેટલાક પ્રજીવોમાં આવા એમાં ક્યાંક અપવાદ જોવા મળે, પણ મોટે ભાગે એ સર્વવ્યાપી છે. ત્યારબાદ છે વિશિષ્ટ એટલે કે સ્પેસિફિક, એટલે કે કોઈ એક પ્રકારનો સંકેત એ એક જ પ્રકારના એમિનો એસિડનું સ્થાન નક્કી કરે, કે જેમ કે UUU એ ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે આ મનુષ્યમાં મનુષ્યની અંદર અને બીજા પ્રાણીમાં બીજાનું સંકેતન કરે એવું ક્યારેય ના બને. સ્પેસિફિક હોય દરેક એમિનો એસિડ માટે જનીન સંકેત એક ચોક્કસ જ હોય, બદલાય નહીં. ત્યારબાદ ત્રિઅંકી સંકેત એટલે કે ત્રણ ન્યુક્લિયોટાઇડનો બનેલો સંકેત છે, આ એની એક મુખ્ય ગુણધર્મ કહેવાય.
કે ત્રણ નાઇટ્રોજન અક્ષરથી બનેલો છે. હવે તમે વિચાર કરો કે 61 એમિનો એસિડ એ જુદા સંકેતન કરે છે 20 એમિનો એસિડનું, જ્યારે બાકીના ચાર સંકેતો, મેં તમને કહ્યું હતું કે 64 બને ટોટલ, એમાંથી 61 છે એ 20 એમિનો એસિડનું સંકેતન કરે, અને ત્રણ સંકેતો એવા છે કે કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી, તો બરાબર એને આપણે અર્થહીન સંકેતો કહી શકાય અથવા તો અવનત સમાપન સંકેતો કહેવાય. એટલે એનો એવો નથી મતલબ કે એનો કોઈ ઉપયોગિતા નથી. અવનત સંકેતોની વાત કરીએ તો એક એમિનો એસિડ એ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. એ હમણાં આપણે જોયું હતું કે લ્યુસિન માટે 6 સંકેતની જરૂર પડે. એક જ એમિનો એસિડ લ્યુસિન એવો છે કે એના માટે 6 સંકેતોની જરૂર પડે. પ્રારંભિક સંકેતની વાત કરીએ તો પ્રારંભિક સંકેત એટલે કે શરૂઆત કરાવનાર સંકેત, કોઈપણ પોલિપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત માટે સંકેત માટેનો સંકેત છે AUG, જે મિથિયોનિન માટે સંકેત આપે એને આપણે પ્રારંભિક સંકેત કહીશું. હવે અર્થહીન સંકેતો, ત્રણ સંકેતો એવા છે કે જે કોઈનું પણ સંકેતન કરતા નથી, એનો આ MCQમાં પૂછાય. કયા ત્રણ? UAA, UAG અને UGA. આ ત્રણ સંકેતો એવા છે કે કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી, તો આવા સંકેતોને અર્થહીન સંકેતો અથવા તો સમાપન સંકેતો કહે. એટલે એ સંકેત આવે એટલે પોલિપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ અટકી જાય, માટે એને સમાપન સંકેતો કહેવાય. આ ખૂબ જ અગત્યના છે, નહીંતર તો શૃંખલા બનતી જ જાય, ક્યાંય અટકે જ નહીં. એટલે શૃંખલા બન પ્રોટીનની શૃંખલાનું નિર્માણ પ્રારંભિક સંકેત AUG થી થાય, એટલે પ્રારંભિક સંકેત પણ એટલો જ જરૂરી છે અને સમાપ્તિ સંકેત પણ એટલો જ જરૂરી છે કે અમુક ચોક્કસ લંબાઈની શૃંખલાનું નિર્માણ થઈ ગયું પછી એને અટકાવવા જરૂરી છે. અટકી જાય ત્યારે એ ચોક્કસ પ્રકારનું પ્રોટીનનું નિર્માણ થાય, પછી બીજા પ્રોટીન માટેના સંકેતો ચાલુ થાય, નહીંતર તો શું થાય, એક જ પ્રોટીનનું નિર્માણ થયા જ કરે. તો કારણ પણ પૂછાય છે કે અર્થહીન સંકેતો એ ખરેખરમાં અર્થહીન નથી, એની ઉપયોગિતા એટલી જ છે, તો એના માટે તમારે આવું સમજાવવું જરૂરી છે. ઓકે, તો અહીંયા આગળ જનીન સંકેતના ગુણધર્મો પૂરા થાય છે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો અભ્યાસ કરીશું. આભાર.